વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત બોર્ડ એટલે કે ટેલર ફ્રેમ વિશે એની પ્રાથમિક માહિતી મેળવવાની છે. તો આ ગણિત બોર્ડ ની અંદર સરસ મજાનું આ બોર્ડ છે, એની અંદર આ આજુબાજુ ફરતે લાકડાથી બનેલું છે, એના ખાનું છે, એમાં ખીલા મૂકવામાં આવે છે. અને આ ટેલર ફ્રેમ એટલે કે ગણિત બોર્ડની અંદર જમણી બાજુ ખીલા મૂકવાનું ખાનું હોય છે અને એ જમણી બાજુથી જ આપણે 1 થી 10 અંક લખવાની શરૂઆત કરવાની હોય છે. અને આની અંદર અંકગણિત અને બીજગણિત બંને ગણિતનું કાર્ય થઈ શકે છે. આની અંદર ખીલા 1 થી 8 લખવા માટે એની જે ધાર હોય છે એ પગથિયા જેવી ઘીસીવાળી 8 લખાય છે, પછી 9 અને 0 અને સરવાળા બાદબાકી ગુણાકારની નિશાની માટે 2 ટપકા ઉપસેલા છે એ ખીલાઓનો ઉપયોગ થાય છે. હવે આની અંદર એના 2 પ્રકારના ખીલાની વાત તો આપણે થઈ ગઈ અને એ 4 ખૂણા અને 4 બાજુ ફેરવી એવી રીતે 8 એના મુખ ફેરવી અને આની અંદર આપણે લખી શકીએ છે. હવે આની અંદર 18 ઊભા ખાના છે અને 25 આડા ખાનાઓ છે. તો હવે આપણે એની અંદર અંક લખવાની શરૂઆત કરીશું. તો આ જુઓ તો આ જે પગથિયા જેવો ભાગ છે ઘીસીવાળો એને આપણે આ જમણી બાજુ આમ ઊભીની સાઈડમાં ફેરવીએ એટલે આ 1 લખેલો ગણાય. હવે આપણે 2 લખવા છે તો આ ભાગ જે ઘીસીવાળો છે એને આ જમણી બાજુ જ આમ સીધો મૂકવામાં આવીએ તો એ 2 લખાયેલો ગણાશે. હવે આપણે 3 લખવા છે તો એ જે ભાગ છે આ ખૂણાવાળો એને તે આ જમણી બાજુનો આ નીચેનો જે ભાગ છે ખૂણાનો એ બાજુ એનું મોઢું આવશે એટલે એ 3 લખાયેલો ગણાશે. હવે આપણે 4 લખવા છે તો આ જે ખીલ્લો છે એનું મોઢું સીધું આપણી સામે લખતા હોઈએ તો આપણી સામે રાખવાનું એટલે એ 4 લખાયશે. હવે 5 લખવા છે તો એ ખૂણાને આ બાજુ રાખીશું તો 5 લખાશે. હવે 6 લખવા છે આપણે તો આપણે જે રીતે 2 લખ્યા હતા એને ઊંધી સાઈડ ખીલ્લો કરી નાખીએ તો 6 લખાઈ જશે. પછી 7 લખવા માટે જેમ આમ આપણે 3 લખ્યા હતા એનું આમ ઊંધો કરીએ તો 7 લખાય એટલે આ 7 લખાયેલો કહેવાય. હવે 8 લખવા છે તો જે રીતે આમ 4 લખ્યા હતા સામે મોઢું રાખીને એને આમ ઊંધો ફેરવી દઈએ અને પછી એને મૂકવામાં આવે તો એ 8 લખાઈ જશે. આ થઈ આપણે 1 થી 8 અંકની સંખ્યા. હવે આપણે 9 લખવા છે તો 9 લખવા માટે આ 2 ટપકાવાળો ઉપસેલો જે ભાગ છે એને 1ની જેમ મોઢું રાખી અને મૂકવામાં આવે તો એ 9 લખાયેલો કહેવાશે, બરાબર. પછી 10 લખવા છે આપણે તો જેમ 1 મૂકીએ છીએ એમ 1 અને 0 માટે જે આ 2 ટપકા ડેશવાળા ભાગ છે ઉપસેલો એને 2ની જેમ મૂકીશું એટલે એ 0 થઈ જશે. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 આ આપણી 1 થી 10ની સંખ્યા થઈ. હવે આપણે 11 લખવા છે તો આ 1 છે એની બાજુમાં બીજો 1 મૂક્યો તો 2 એકડે 11 એકડે બગડે 12 માટે એકડો પછી બગડ્યો એટલે આ થઈ ગયા એકડે બગડે 12. પછી 13 લખવા છે તો 1 અને 3 તો આ 13 થઈ ગયા. હવે 14 લખવા માટે 1 અને 4 એકડે ચગડે 14. હવે 15 લખવા છે તો 5 અને 1 આ થઈ ગયા 15. 16 લખવા માટે 6, 1 એકડે છગડે 16. 17 લખવા છે તો આ એકડો પછી 7 કર્યા એટલે 7 એકડે 7 17. 18 લખવા છે તો પેલા 1 પછી 8 લખવાના 18. 19 લખવા છે તો એકડો ડેશવાળો ભાગ ઉપસેલો 1ની જેમ ફેરવી મૂકશો એટલે 9 થઈ જશે એટલે આ 1 ને 9 19 થઈ ગયા. બગડે મીંડે 20 લખવા માટે બગડો અને ટપકાવાળો 2 ભાગ ઉપસેલો 0 એટલે આ બગડે 1 બગડે મીંડે
20 થઈ ગયા. તો આમાં આપણે આવી રીતે 1 થી 100 અંક લખી શકીએ છીએ. એવી જ રીતે ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાંગાકાર, લસા, ગુસા, બીજગણિતના બધા દાખલા એ બધું જ કરી શકીએ છીએ. પણ મેં આજે તમને આ ગણિત બોર્ડની અંદર પ્રાથમિક માહિતી આપી છે એટલે મેં તમને 1 થી 20 અંક કેમ લખાય અને આમાં કેટલી ખીલાઓની લાઈન છે અને શું છે એ પ્રાથમિક માહિતી આપી છે. તો આ પ્રાથમિક માહિતીને તમે ધ્યાનથી સાંભળજો અને સમજજો અને એમાંથી શીખજો. આવજો.